ભાવનગર મહાનગર પાલિકામાં આરોગ્ય વિભાગના 18 કર્મચારીઓએ રાજીનામા આપતા 14 આરોગ્ય કેન્દ્રોમાં 50% આયુષ્માન કાર્ડની કાર્યવાહી ઠપ થઈ છે, ત્યારે સોલિડ વેસ્ટ વિભાગના 12 કાયમી કર્મચારીઓએ આક્ષેપો સાથે રાજીનામા એક સાથે આપતા હડકંપ મચી ગયો છે. મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના 12 કર્મચારીઓએ કમિશનર અને ડેપ્યુટી કમિશનર સામે આક્ષેપો કરીને સ્ટાફ ઓછો હોવાનું લેખિત જણાવ્યું છે, ત્યારે કમિશનર અને અધિકારીઓએ પણ આ મુદ્દે જવાબ આપ્યો હતો. જો હાલમાં જે એ અમારા જે વોર્ડના એસઆઈઓ છે એ લોકોએ જે સામૂહિક છે એ માનસિક ટોર્ચર છે એવું બહારનું બતાવીને બધાએ છે એ રાજીનામું આપેલું છે, સાહેબ આગળ છે એ ઇન્વોલ્વ કરાવેલું છે અને બધે અત્યારે ન્યૂઝમાં જોવા મળે છે. બરાબર, હવે આગળની જે કાર્યવાહી જે કાંઈ છે એ તો મહેકમ વિભાગથી થતી હોય છે કે કોઈનું રાજીનામું સ્વીકારવું કે પછી અમને શું આગળ પ્રોસેસ કરવી એ બધી. સ્ટાફની અમુક પોઈન્ટો છે એ એમના છે એ વ્યાજબી છે કે સ્ટાફ છે એ દિન પ્રતિદિન સફાઈ કામદારો છે એ કટ થતા જાય છે, એની અમે કોઈ નવા નથી મળતા એ લોકોને. પછી 2-3 વોર્ડમાં છે અત્યારે ચાર્જ ઉપર ચલાવીએ છીએ, અને સાથે થોડાક દિવસોથી કામગીરી છે ભારણ થોડુંક વધી ગયું છે, પણ એનો મતલબ એવો નથી કે માનસિક ટોર્ચર કરે છે. બરાબર, એટલે કામગીરી છે એ થોડુંક ભારણ વધ્યું છે એ વાત સાચી છે. 12 જણાના જો રાજીનામા એકસાથે આપે તો ડિપાર્ટમેન્ટ આખો થમ પડી જાય, એટલે તો એની તો ફરક તો પડે જ તેને, કાંઈ મોનિટરિંગ ન રહે સફાઈ કામદારો ઉપર સફાઈ બાબતે. જી, આજે બપોરે જ અધિકૃત રીતે મારી પાસે પત્ર મને એમનો મળ્યો છે. કુલ 12 જે આપણા એસઆઈ ચીફ એસઆઈ અને એસએસઆઈ કક્ષાના જે અધિકારી હોય કર્મચારી એ લોકોએ સામૂહિક રાજીનામાનો પત્ર મને રજૂ ટપાલ મારફત કર્યો છે અને અલગ અલગ કારણો બતાવવામાં આવ્યા છે. આ કારણો જે છે તે જે કામગીરીને લઈને બાબત છે તે બાબતના છે અને જે વહીવટી પ્રકારના છે જે બિલકુલ અયોગ્ય હોય એવું મને પ્રાથમિક દ્રષ્ટિ જણાય છે. જે માનસિક ત્રાસ કે ટોર્ચરની જો વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકાનો જે સ્વત સર્વેક્ષણનો આગલા વર્ષનો જે રેન્ક હતો એ 19મો હતો અને ગયા વર્ષે એ સ્લીપ ડાઉન થઈને 47 નંબર થયો. મતલબ આપણે ક્યાંક કંઈક કમી અંદર છે, તો આ કમી આપણે સુધારો થાય, આપણા શહેરનું રેન્કિંગ સારું આવે અને સ્વચ્છતા જે રીતે જળવાવી જોઈએ તે માટે જે એસબીએમની ગાઈડલાઇન્સ છે, સીએનડી વેસ્ટ છે, પ્લાસ્ટિક મેનેજમેન્ટ છે, સફાઈ છે, તે બાબતે એમને મારે ટકોર કરવી પડતી હોય છે. અમે લગભગ માસિક સમીક્ષા કરતા હોઈએ છીએ અને આ સમીક્ષામાં જ્યાં પણ કોઈ નબળું કામગીરી આવે દેખાય અથવા તો કામગીરીમાં સુધાર ના દેખાય ત્યાં આપણે એમને શાબ્દિક ટકોર કરતા હોઈએ છીએ. જરૂર જણાય ક્યારેક તો એમને નોટિસ પણ આપણે આપતા હોઈએ છીએ, પરંતુ આ જે છે જે એમની કામગીરી કરવાની છે તે કામગીરીને સંબંધિત બાબતો હોય છે, એટલે માનસિક ત્રાસ આપીએ છીએ તે બાબત મને યોગ્ય લાગતી નથી. જે આ રાજીનામા જે છે એ સામૂહિક રાજીનામા મંજૂર કરવાની કોઈ કાયદાકીય જોગવાઈ મારા ધ્યાનમાં નથી. એટલે જો વ્યક્તિગત ધોરણે રાજીનામા એ લોકો આપશે એમના જે બી કારણો દર્શાવીને તો તે બાબતે કાયદા અનુસાર અને પરિસ્થિતિ અનુસાર યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જે રાજકીય દબાણની જે બાબત છે તે બાબત સાથે હું બિલકુલ સહમત નથી, કારણ કે મારી ઉપર કોઈ પણ રાજકીય વ્યક્તિઓના કોઈ પણ રાજકીય આગેવાના કોઈ પણ પક્ષના પ્લાસ્ટિક જપ્તીમાં કે દંડનીય કાર્યવાહીમાં કે અન્ય ન્યુસન્સની કાર્યવાહીમાં કોઈ પણ જગ્યાએ દંડ કરતા હોય છે તો એવું કોઈ દબાણ મારી ઉપર અથવા કોઈ ભલામણ મારી ઉપર આવતી નથી. મારી મિટિંગોમાં પણ આ મુદ્દે પૂછતો હોઉં છું તો કોઈ પણ એસઆઈ દ્વારા કોઈ પણ સ્ટાફ દ્વારા રાજકીય રીતે દબાણ કરવામાં આવતું હોય છે કે રાજકીય રીતે અન્ય કોઈ બાબત હોય તેવી રજૂઆત પણ તેઓ દ્વારા કંઈ કરવામાં આવેલ નથી.